ભાઈ આપણને માર્ગદર્શન આપશે. સૌને નમસ્કાર. સૌને જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે સ્વર્ગસ્થ બિરલભાઈ હળપતિ ની જે રીતે હત્યા કરી દેવામાં આવી છે, એનું અપમૃત્યુ થયું છે, ત્યારે પાંચમા મહિનામાં જ્યારે એનું ખૂન થયું, હત્યા થઈ, ત્યાર પછી આજે ફરી આજીજી કરવા માટે આપણે તાલુકા મેજિસ્ટ્રેટને મળવા આવ્યા છે, મામલતદારને મળવા આવ્યા છે અને આવેદનપત્ર આપવામાં આવ્યું. કેટલાઓ સમયથી આદિવાસી સમાજ પર અત્યાચાર થાય છે અને એના આશાસ્પદ યુવાનનું મૃત્યુ કરી દેવામાં આવે છે, ત્યારે પણ આ નફ્ફટ અને નાલાયક સરકારનું પેટનું પાણી હલતું નથી. આના માટેની પરવાનગી રેલીમાંથી લેવા જવા માટે પણ વારંવાર ધક્કા મારવા પડ્યા. એ દમન કોનું છે? આ સરકારનું દમન છે. પરંતુ જ્યારે પોલીસની ગાડી કોઈ દારૂની ગાડીનો પીછો કરે છે અને એની પલટી મારે છે, ત્યારે આખો પોલીસ તંત્ર તૂટી પડે છે. પણ જ્યારે આદિવાસી સમાજની હત્યા થાય છે, ત્યારે કોઈ પણ તપાસ કરવા એના ઘરે એના મા બાપને પૂછવા માટે કોઈ જતું નથી. અને જ્યારે પરિમલભાઈ, વિપુલભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, તમામ આગેવાનો જ્યારે એના ઘરે મુલાકાત કરવા જાય છે અને મીટિંગ કરવા જાય છે, ત્યારે પોલીસ તંત્રના બેરા કાન ખુલી જાય છે. અને કઈ રીતે આગેવાનો, આદિવાસી સમાજના આગેવાનો વિરલભાઈના ઘરે ન જાય એના માટેના કાવતરાઓ કરે છે. પરંતુ અમે ચેતવણી આપીએ છીએ પોલીસ તંત્રની સાથે સાથે સરકારી તંત્રને, કે જો આદિવાસી સમાજના કોઈ પણ દીકરાને ગભરાવ્યો છે કે આવી રીતે માર મારવામાં આવ્યો છે, એને અમે છોડવાના નથી. અમે સંજાણ અને સેલવાસ અને કેવડિયા સુધી લડવા જઈએ તો આ ચીખલી તો મારું ઘર છે. હું દરેક આદિવાસી સમાજ જવાબદાર આખા ગુજરાતના ધારાસભ્ય તરીકે કઈ પરવાનગી માંગતા હોય, અમે કાયદો વ્યવસ્થા તોડવામાં માનતા નથી, પરંતુ જો અમને છંછેડશે તો અમે તમારી પોલીસ સ્ટેશનના ઘેરાવો પણ કરીશું અને મામલતદારની કચેરીનો ઘેરાવો પણ કરતા અટકાઈશું નહીં. આદિવાસી સમાજના દીકરાનું અપમૃત્યુ થયું તેના માટે પણ આવ્યા છે, પરંતુ કોઈ પણ ઓબીસી સમાજ, આર્થિક રીતે નબળો કોળી સમાજ હોય, માછી સમાજ હોય, કોઈ પણ ઇતર સમાજને જો પોલીસ તંત્ર દ્વારા કે સરકારી તંત્ર દ્વારા છેડવામાં આવશે તો અમે સાખી લેવાના નથી. અમારી લડાઈ ચાલુ રહેશે. અમે બધા ખૂબ મોટી સંખ્યામાં આવ્યા, તમને અમારા તરફથી અમે ખાતરી આપીએ છીએ કે અત્યારે માત્ર 5ને જ ધરપકડ થઈ છે, પરંતુ બીજા 2-3 બીજા ગુનેગાર જે છે એની પણ તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. વિરલના ફોન નંબર પર ધમકી ભર્યા જેના ફોન આવ્યા છે એને પણ પકડવામાં આવે અને ફરીથી અમને જો ન્યાય ન મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આ હાઈવે પર ચોકઅપ કરતા અટકાવવા નક્કી કરશું ને આપણે. આપણે બધાએ કાયદાના દાયરામાં રહીને કામ કરવાનું છે અને આપણો જે દીકરાનું અપમૃત્યુ થયું છે એને ન્યાય અપાવવા માટે તમામે એક થવાનું છે અને એક થઈને જ આપણે જીતીશું. લડાઈ